है यो भाई है कजिन भाई है मारो एनी डेथ थी गई है एने कोई प्रॉब्लम न तो कई ज नहीं तो खाली एनु एज इंटेन्सी आयो तो कि भाई मारू बॉडी चेकअप थी जाए कदाच मार महाकार्ड नहीं तो मैं महाकार्ड मड़ी जाए ये इंटेन्सी एरो गाड़ी आएलो अने एनु आ रीतनू डायरेक्ट सीधू सर्जरी करी नाखी है डॉक्टर एवं कीधु कि नड़ी ब्लॉक है ऑपरेशन करी नाख्यू ओके चलो तमे एवं कहो तमे डॉक्टर छो तमे जोयू चेकअप कर्यु हशे तो तमने नड़ी ब्लॉक लागी लेपोस्कोपी करी बधुज कर्यू तो तमारी एक एज अ डॉक्टर ना लीधे तमारी एक रिस्पोन्सिबिलिटी बने छे कि तमे एने पूछो कि तमारी जोड़े रिलेटिव में कोण आयु छे एनी सिग्नेचर डॉक्टर की फरज में आए कि तमे सिग्नेचर लो कोई ने सगावाला ने जाण करो इन्फॉर्म करो कोई भी इन्फॉर्मेशन नहीं करू के कोई जाण नहीं करूँ और सीधू एनु ऑपरेशन कर नाख्यू है ये ऑपरेशन थ्रू दरमियान एनी डेथ थी गये है। अमदावादनी ख्याति हॉस्पिटल में जी रीतना आखे आखू आ प्रकरण थयु छे जे निःशुल्क रीतना सेवा लेवामां आवी हती अने पछी एना नामे ज सरकारी सुविधाना नामे ख्याति हॉस्पिटलना जेटला पण लोको छे एमणे ऑपरेशन्स करावडाव्या अने एवी रीतना आक्षेप लाग्या छे अने एमां बे दर्दीओना मोत पण थया छे। मृतक छे महेशभाई बारोट एमना परिवारजन एमना बेन आपणी साथे छे बेन साथे ज आपणे वातचीत करीए के शुं थयुं हतुं केवी रीतना थयुं हतुं। आखे आखी जो आपणे वातचीत करीए तो 10 तारीखे एक कड़ी विस्तारमां फ्री मेडिकल केम्प राखवामां आव्यो हतो अने आ मेडिकल केम्प राख्यो एना पछी ज जेटला पण लोको छे ए 17 जेटला लोकोने बोलावामां आव्या हता पछी एमने अहींया लई आवामां आव्या हता एमने सेवा आपवामां आवी हती। जो कि आ बधी वस्तुओ छे ए निःशुल्क करवामां आवशे एवी रीतना वात राखवामां आवी हती पण एनी सामेनी बाजु जो अत्यारे जोईए तो स्टेन्ड मूकी देवामां आव्या छे कोईनी एंजियोप्लास्टी करवामां आवी छे ने अलग अलग जे कंई पण बधुं आपवामां आव्युं हतुं अने आनी साथे जे आ बनाव बन्यो छे एमां बे लोकोना निधन थई गया छे। जे महेशभाई बारोट छे एमना बेन आपणी साथे छे बेननी साथे ज वातचीत करीए। बेन आखे आखो बनाव शुं थयो हतो कई रीतना थयो हतो तमारा परिवारजनने क्यांथी बोलावामां आव्या हता शरૂઆતથી જણાવો। અમદાવાદમાં બોડકદેવ ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલનો કે જેનો કેમ્પ કડી બોરીજના ગામમાં લાગેલો હતો થોડા દિવસ પહેલાં એ કેમ્પમાં મેડિકલ કેમ્પ લાગ્યો હતો એમાં બધાને એવું કીધું હતું કે ભાઈ તમારે બોડી ચેકઅપ કરીશું આમ તેમ એટલે જે ઘરડા હોય બુજુર્ગ હોય એ લોકોએ બધાએ બોડી ચેકઅપ કરાવે બધા ડૉક્ટરે કીધું આ તમને આ પ્રોબ્લેમ છે દવાઓ આપી વગેરે હવે કંઈ બી હોય ગામમાં કેમ્પ હોય એટલે બધા જવાના તો છે જ ઓબ્વિયસલી। પછી એ ડૉક્ટરે અમુક ડૉક્ટરે કીધું કે ભાઈ અમે મૂકીશું સાધન તમારે લોકોને કંઈ બી કંઈ હોય તો હોસ્પિટલ થ્રુ ફ્રીમાં તમને કરી આપીશું અને તમને ગવર્મેન્ટ પેલું જે મહાકાર્ડ કહે છે એમાં બી થઈ જશે એટલે તમારી ફ્રીમાં ટ્રીટમેન્ટ આખી થઈ જશે એમ એ રીતની વાત કરેલી હતી। પછી ખ્યાતિ હોસ્પિટલ થ્રુ ત્યાં ગામડે લક્ઝરી મૂકવામાં આવી કે એ લક્ઝરીમાં પછી ત્યાં ગાડીથી જે બધા હોય ટોટલ 19 જણા ત્યાંથી અહીંયા ગાડી આવ્યા ગઈકાલે અને 19 જણા અહીંયા ગાડી હોસ્પિટલમાં આવ્યા અને પછી ડૉક્ટરને મળ્યા અને વાત કરી એમાં 8 જણને હોસ્પિટલ આઈસીયુમાં એડમિટ કરેલા છે હાલ એમાં જે 2 જણા છે એમની ડેથ થઈ ગઈ છે એમાં જે એક છે એ મારો ભાઈ છે કઝિન ભાઈ છે મારો એની ડેથ થઈ ગઈ છે એને કોઈ પ્રોબ્લેમ નહોતો કંઈ જ નહીં એ તો ખાલી એનું એ જ ઇન્ટેન્સી આવ્યો હતો કે ભાઈ મારું બોડી ચેકઅપ થઈ જાય કદાચ મારા મહાકાર્ડ નથી તો મને મહાકાર્ડ મળી જાય એ ઇન્ટેન્સી એરો અહીંયા ગાડી આવેલો હતો અને એનું આ રીતનું ડાયરેક્ટ સીધું સર્જરી કરી નાખી છે ડૉક્ટરે એવું કીધું કે નળી બ્લોક છે ઓપરેશન કરી નાખ્યું ઓકે ચલો તમે એવું કહો છો તમે ડૉક્ટર છો તમે જોયું ચેકઅપ કર્યું હશે તો તમને નળી બ્લોક લાગી લેપોસ્કોપી કરી બધું જ કર્યું તો તમારી એક એઝ અ ડૉક્ટરના લીધે તમારી એક રિસ્પોન્સિબિલિટી બને છે કે તમે એને પૂછો કે તમારી જોડે રિલેટિવમાં કોણ આવ્યું છે એની સિગ્નેચર ડૉક્ટરની ફરજમાં આવે છે કે તમે સિગ્નેચર લો કોઈને સગાવાલાને જાણ કરો ઇન્ફોર્મ કરો કોઈ જ બી ઇન્ફોર્મેશન નથી કર્યું કે કોઈ જાણ નથી કર્યું અને સીધું એનું ઓપરેશન કરી નાખ્યું છે અને એ ઓપરેશન થ્રુ દરમિયાન એની ડેથ થઈ ગયેલી છે અને ડૉક્ટરે પછી સીધું પાયા કંઈક બીજા અમારા ગામના જે હતા એમના થ્રુ નંબર લઈને ફોન કર્યો છે કે ભાઈ એમની ડેથ થઈ ગયેલી છે। ડેથ થયા પછી જ્યારે ગામના જે મારા બીજા ભાઈને એ લોકો સગાવાલા અહીંયા ગાડી આવ્યા પણ ડૉક્ટર મળ્યા નથી એ વખતથી ડૉક્ટર આખી હોસ્પિટલ ખાલી છે કોઈ સ્ટાફ જ નથી અહીંયા ગાડી કોઈ જવાબ આપવા માટે રેડી નથી કે શું કારણથી આ બનાવ બન્યો છે બીજા 6 દર્દીઓ છે એનું શું હાલત છે શું સિચ્યુએશન છે એ કંઈ જાણ નથી મળી બીજી એમની જોડે મારા ભાઈ જોડે જે બીજાની ડેથ થઈ છે એ કેમ થઈ છે એનું શું રીઝન છે કંઈ જાણવા મળ્યું નથી।
તમને ક્યારે આ બનાવની આ દુખદ બનાવની ખબર પડી હતી? કાલ રાતે ખબર પડી છે. અચ્છા, અને પછી તમે અહીંયા આવી ગયા? હા, રાતે હું સવારે આવી છું, પણ રાતે મારા બીજા ભાઈને બધા આવેલા હતા, એમને જાણ મળી, ડૉક્ટરને મળવા બી નહોતા દેતા. પછી ગામના બધાએ ભેગા થઈને, કારણ કે બીજા 19 જણા હતા, એટલે ગામના બધાએ હોબાળો કર્યો કે તમે અમને અમારા પેશન્ટ દર્દીઓને મળવા દો, શું છે હકીકત અમે જાણીએ તો અમને ખબર પડશે. એ રીતની વાત થઈ, પછી એ લોકો અંદર ગયા, પછી ખબર પડી છે. હોસ્પિટલની નામે વેપાર કરતા જે લોકો છે, અથવા તો જે હોસ્પિટલવાળા જે લોકો છે અથવા તો ડૉક્ટર્સ છે, એમને તમારા મતે શું સજા થવી જોઈએ? કારણ કે તમારા ઘરનું વ્યક્તિ ગયું છે, એટલે ઓબ્વિયસલી તમને રિઝલ્ટ દેખાય છે. ડૉક્ટરનો ફોલ્ટ ના હોય તો ડૉક્ટર તમારી સામે આવી શકે છે, તમને બધા રિપોર્ટ્સ બતાવી શકે છે. ડૉક્ટરનો ફોલ્ટ ના હોય તો ડૉક્ટર તમને રિપોર્ટ્સ બતાવી શકે છે કે આ રિપોર્ટ્સ છે, આ પ્રોબ્લેમ હતી, એના થ્રુ અમે ઓપરેશન કર્યું છે, આ થયું છે. ડૉક્ટર ફોલ્ટમાં છે એટલા માટે તો ડૉક્ટર હાજર નથી થયા, સમજો તમે. એટલે આ કંઈક હોસ્પિટલનું, ડૉક્ટરનું કંઈક કાવતરું હોય તો જ આ વસ્તુ બની શકે ને. નકર કોઈ માણસનો જીવ તમે લઈ લો છો તો એનો જવાબદાર તો તમે હોવ ને, તો તમે એઝ અ રીઝન તો તમે પ્રોપર જેન્યુઅન રીઝન તો તમે બતાવી શકો ને કે આ રીઝન છે, એનાથી તમારા રિલેટિવની ડેથ થયેલી છે. બીજા કોઈ લોકો સાથે વાતચીત થઈ હતી જે લઈને આવ્યા હતા અને કડીથી, એમની તમારી કોઈ સાથે વાતચીત થઈ છે? ના, બીજાની ને પછી જે બીજાની બી ડેથ થઈ છે એમને બી સેમ જ ઓપરેશન કર્યું છે, કારણ કે મેં ખુદ જોયા છે. પરિવારને પૂછીને થયું છે કે? ના ના, કોઈ જ પૂછી નથી થયું ઓપરેશન. એ લોકોને ક્યારે જાણ કરી હતી કે એ કઈ ખબર નથી? રાતે જ જાણ થઈ છે, ઓપરેશન દરમિયાન ડેથ થઈ ગઈ. પછી બીજા જે ગામના જે બીજા વ્યક્તિઓ હતી એમના થ્રુ નંબર લેવાયો હશે એમને ડૉક્ટરે, અને પછી ફોન કરીને કીધું છે કે તમારા પેશન્ટની ડેથ થઈ ગયેલી છે એમ. પણ શું રીઝન, જો ડૉક્ટર તમારો હા હોય તો તમે બતાવો, રિપોર્ટ્સ બતાવો, ફાઇલ બતાવો અમને, અમે બતાવીએ ને બીજા ડૉક્ટરને બતાવીએ કે આ ડેથ થવાનું રીઝન આ છે. અને બીજા કેટલા બી જે છે ને બધાને સેમ લેપોસ્કોપી ને બધું સેમ કર્યું છે, તો બધાને સેમ જ બીમારી હશે, બધાને સેમ જ પ્રોબ્લેમ હશે. નિઃશુલ્કના નામે આખે આખો ગોરખ ધંધો ચાલતો હતો, કોમાડ જ છે એક જાતનું હોસ્પિટલના નામે, ખ્યાતિ હોસ્પિટલ. હવે હું તો એવું જ કહું છું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇઝ અ વેરી પાવરફુલ, ઓકે? તો એ થ્રુ મને તો હું એટલું વિચારું કે ખ્યાતિ હોસ્પિટલને 4.7 ના રેટિંગ છે ગૂગલમાં. હા, 4. હા, તો એ નહીં જોવાનું, સ્ટાર ડઝ નોટ મેટર સ્ટાર્સ, ઓકે? હું તો એ જ ઇમ્પોર્ટન્સ માનું છું કે ડેથ થઈ છે, રીઝન બતાવો. ડૉક્ટર ના ફોલ્ટમાં હોય તો સામે આવો, ડૉક્ટર તમે બેસીને તમને કહે ને કે ભાઈ આ રીઝન છે, ઓકે, ફાઇલ બતાવે. ફાઇલમાંથી રિપોર્ટ્સ ગાયબ છે, બધું ગાયબ છે, કેમ ગાયબ? આ લોકોને શું સજા થવી જોઈએ આપના મતે? સજા તો હવે જે બધા ભેગા થઈને બહુ મત કરીને જે થઈ જોઈએ એ થવી જોઈએ, કેમ કે જીવ ગયો છે, બે માણસનો ગયો છે, સમજો. આભાર બેન અમારી સાથે વાત કરવા બદલ આવી દુઃખદ પરિસ્થિતિમાં પણ.